भरूच आदिवासी अधिकार बचाओ ललत आदिवासी समाज द्वारा जिला कलेक्टर ने आवेदन पत्र पाठवामां आव्युं हतुं। भरूच आदिवासी अधिकारी बचाओ लड़त आदिवासी समाज द्वारा जिला कलेक्टर ने आवेदन पत्र पाठवामां आव्युं हतुं। खोटा आदिवासी प्रमाणपत्र रजू करी शिक्षण मंत्री बनेल निमिषा सुथारने पद परथी दूर करवा सहित झगड़िया जीआईडीसी में स्थानिकोने रोजगारी नहीं आपी अन्याय करतो होवाना आक्षेप साथे आवेदन पत्र पाठवामां आव्युं हतुं। झगड़िया औद्योगिक वसाहत जे एकमो स्थपाया छे, जे वखते आ एकमो स्थपाया ते वखते सरकारशी एवं कहूत भाई अँ अमे स्थानिक लोकोने 80% लोकोने आ उद्योगों में रोजगारी आपीशुं, साथे साथे जेनी जेनी जमीन जाय छे लेन्ड यूजर ए लोकोने तमे खास ज लईशुं। पण दुखनी वात ए छे कि आज दिन सुधी आ बन्ने मुद्दा पर ए लोकोए बिलकुल ध्यान आप्युं नथी। आ बाबते अमारे स्थानिक धारासभ्य आदरणीय आदिवासीओना मसे अमारा छोटूभाई वसावा साहेब, अमारा भारतीय ट्राइबल टाइगर सेनाना राष्ट्रीय अध्यक्ष श्री महेशभाई वसावा साहेबे અમે કેટલીવાર જીઆઈડીસીમાંથી મોટી રેલી કાઢી, કેટલીવાર લિખિત અને મૌખિક આવેદનપત્ર આપ્યા, છતાં પણ અમારી કોઈ વાતને ધ્યાનમાં આ બાબતે લેવામાં આવી નથી। રોજગારી બાબતે છેલ્લે અમે કંટાળીને માન્ય કલેક્ટર સાહેબ સામે આ ઘા નાખી છે કે સાહેબ અમારા સ્થાનિક છોકરાઓને લો અને આ બાળકો આજે કેટલા વખતથી મજૂરી કરી અને એમને આજે ડિગ્રી લેવડાવી છે, આઈટીઆઈ પાસ છે છોકરાઓ, છતાં બિચારા ઘેર બેકાર છે। અમુકવાર કોઈ દબાણથી છોકરાઓને લેવા ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા પણ છે, ખરા પણ તમે લોકલ છો એમ કહીને એમને કાઢી મૂકે છે। સાથે સાથે કોઈ જગ્યાએ દેવું કે ભાઈ ઇન્ટરવ્યૂમાં જવાબ સાચા આપેલા હોય તો પણ એમ કે ના તમારા જવાબ ખોટા છે એમ કહીને લેવામાં આવતા નથી। અહીં સ્થાનિક સરકારના જે મોટા મોટા આગેવાનો છે ભાજપના, એ લોકો મોટા મોટા બણકા ફૂંકે ભાઈ અમે વિકાસ કરીએ આ કરીએ, છતાં પણ જીઆઈડીસીની અંદર ઉદ્યોગોના ઉદ્યોગપતિઓની આગળ બિલકુલ એ માઇક આંગળા સાબિત થાય, એક પણ લેવા માટે રોજગારી આપવા માટે એક પણ ભાજપના કોઈ પણ લીડરે આજ દિન સુધી કોઈ એવું વક્તવ્ય પણ આપ્યું નથી કે કોઈ કામગીરી કરી નથી। એટલે અમારી માગણી કલેક્ટર સાહેબના એક જ છે કે દિન દસની અંદર જો સ્થાનિક છોકરાઓને રોજગારી બાબતે કોઈ પણ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના આગામી જલદ આંદોલન કરશે, એમાં કોઈ બે મત નથી। આદિવાસી હું રાજ વસાવા, આજરોજ અમે ભરૂચ કલેક્ટરશ્રીને બે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। પહેલું આવેદનપત્ર જે હાલની તારીખમાં ભાજપ સરકારે જે ખોટા બોગસ આદિવાસીને આદિજાતિ મંત્રી બનાવ્યા છે એવા નિમિષાબેન સુથારને તાત્કાલિક ધોરણે પદથી હટાવવા માટે આજે અમે આઈએઆઈ એટીએસ બીટીટીએસ આપ કોંગ્રેસ બીટીપી તથા અન્ય હિતેશી આદિવાસી સંગઠનો ભેગા મળીને આ ખોટા આદિવાસીને જે મંત્રી બનાવ્યા છે એને હટાવવા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે। એનું કારણ છે કે અમને એવું લાગે છે કે આ ભાજપ સરકાર છે એ આદિવાસીઓના વોટ પણ નથી ઈચ્છતી અને આદિવાસી વિરોધી છે, કારણ કે એમણે પહેલાં અમારી જમીનો લૂંટી, પછી અમારું બજેટ લૂંટ્યું, હવે એ લોકો અમારી આઈડેન્ટિટી છીનવવા પાછળ પડ્યા છે। પણ આજે અમે અહીંયાથી બધા જ આદિવાસી સમાજના આગેવાનો અહીંયાથી આહ્વાન કરીએ છીએ કે આ ભાજપ સરકારને આવનારા સમયમાં અમે એનો વળતો જવાબ જરૂર આપીશું। ગણપતભાઈ વસાવા જ્યાં સુધી હતા ત્યાં સુધી તો ઠીક હતું, પણ આ બોગસ આદિવાસી જે નિમિષાબેન સુથાર છે એમના પિતાજીની અટક વાગડિયા છે, એ બેન જાતે પોતે કાસ્ટ સર્ટિફિકેટમાં પટેલીએ લખાવે છે અને એ આદિવાસીઓનો હક ભોગવે છે, એટલે આના વિરુદ્ધમાં અમે બધા જ આદિવાસી સંગઠનો આજે ભેગા થયા છે અને આ વિરુદ્ધમાં અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ। જો આવનારા સમયમાં સરપંચનું ઇલેક્શન પણ છે અને આવતા વર્ષે વિધાનસભાનું પણ ઇલેક્શન છે, ટોટલ આદિવાસી વિસ્તારમાં લગભગ 27 આદિવાસી આરક્ષિત સીટો છે, પ્લસ 27 જેટલી અમે આદિવાસીઓ જ કોણ એમાં ધારાસભ્ય બને એ નક્કી કરીએ છીએ, એટલે 54 વિધાનસભા સીટો પર અમે આદિવાસી સાચા આદિવાસીઓ ભેગા મળીને આ ભાજપ સરકારને અમે હરાવવાનો પ્રયત્ન અમે કરીશું। આજરોજ અમે ભરૂચ કલેક્ટર કચેરીએ ઝઘડિયા જીઆઈડીસીથી માંડીને ભરૂચ જિલ્લાની તમામ જીઆઈડીસીઓમાં જે સ્થાનિકોને જે અન્યાય થઈ રહ્યો તેના વિરોધમાં આવેદનપત્ર આપ્યું અને 2020માં જે લોકડાઉન જે આવ્યું હતું પહેલું એમાં પણ સ્થાનિક રોજગારોથી માંડીને બધાએ 15-15 દિવસનો પગારથી માંડીને મહિનાના પગાર માટે પણ કોરોના જેવી મહામારીમાં લોકડાઉનમાં આંદોલન કરવા પડ્યા હતા પોતાના પગાર માટે। એ પરિસ્થિતિથી જીઆઈડીસીની માનસિકતા છતી થઈ હતી, એના વિરોધમાં અમે હવે સ્થાનિકોને ન્યાય મળે અને સ્થાનિકોએ પોતાના હક માટે આવા ઘડી ઘડી આંદોલન કરવા કે બીજા એ કરવા નહીં પડે એના માટે અમે
सखत पगला लेवा माटे कलेक्टरशीने आवेदनपत्र आप्युं छे अने टूंक समय में आनी जो निराकरण नहीं आवे तो अमे वधुमां वधु आंदोलन करीशुं।